નમસ્કાર મિત્રો ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ અગિયાર વિષય ઇંગ્લિશની અંદર યુનિટ ફોર મા રીડ વન માઇન્ડ બોડી અને મેડિસિન હવે પહેલાં પાર્ટની અંદર આપણે જોયું હવે આગળ આપણે બીજા પાર્ટની આપણે વાત કરીએ અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ અનહેપીનેસ હેપીનેસ અવર વેરી વે ઘણી બધી રીતે ઓફ લાઈફ કે જીવનની ઘણી બધી રીત જે છે બ્રિડનો ઉછેર થઈ રહ્યો છે કેવી રીતે આપણે ઉછરી રહ્યા છીએ અનહેપીનેસ એટલે નાખુશીમાં આપણે ઉછરી રહ્યા છીએ આપણે કોઈપણ વાતમાં ખુશ નથી વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન ઇન વિચ ડેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેનમેન્ટ કે આપણું જીવન કેવું છે હેક્ટિક હેક્ટિક એટલે કે અવિરત ચાલે છે સતત ચાલ્યા કરે છે અને અનસ્ટેબલ છે પાછું કે એવું અસ્થિર છે કોઈ એક વાત આપણને ગમી જાય એવું નથી આપણે બધી વસ્તુમાં પસંદગી આપણે ઉતારીએ છીએ અનસ્ટેબલ રૂટીન આપણું જે દૈનિક કાર્ય જે છે એ પણ અનસ્ટેબલ છે અસ્થિર છે ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ કે એની અંદર આપને ફક્ત થોડી શાંતિ કે સંતોષ મળે છે પીસ એટલે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ આપણને ફક્ત થોડી ઘણી એવી શાંતિ અને સંતોષ મળે છે વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ વી હેવ ડિસ્ટર્બ આપણે ખલેલ પહોંચાડીએ છીએ કોને ખલેલ પહોંચાડીએ છીએ તો કે ઓર્ગેનિક રૂટ રૂટ્સ એટલે જે આપણા જે મૂળભૂત એકમો જે છે એ મૂળભૂત એકમોને આપણે ખલેલ પહોંચાડીએ છીએ તેના દ્વારા જેમ કે લાઈક ગુડ ફૂડ સારો ખોરાક છે વોટર એન્ડ એર આપણે સારો ખોરાક લઈએ છીએ પાણી પીએ છીએ સ્વચ્છ હવા છે એનો હેપી ફેમિલી લાઈફ બરાબર તો આટલું સરસ મજાનું છે એની અંદર આપણે ડિસ્ટર્બ થઈ રહ્યા છીએ વી હેવ લિવ ઇન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા આપણે શેની અંદર જીવી રહ્યા છીએ વી લિવ આપણે જીવીએ છીએ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ એક કૃત્રિમ વિશ્વની અંદર જીવીએ છીએ ડોમિનેટેડ બાય જેમ કે કઈ રીતે તો કે એન અર્બન લેન્ડસ્કેપ એક વિસ્તરતું જે શહેરીકરણ જે છે એ અને બીજું શું છે માસ મીડિયા માસ મીડિયા એટલે શું પ્રસ પ્રસાર માધ્યમ કે દાખલા તરીકે ટીવી હોય તો ટીવીની અંદર ઘણી બધી એડ આવતી હોય એ એડ જોઈને આપણે પ્રેરિત થઈ જઈએ છીએ બરાબર તો એ એની મદદથી આપણે કે એ વસ્તુ લેવા માટે તૈયાર થઈ ગયા આપણે વધારે વિચારતા નથી કે આની અંદર આપણે શું ફાયદો છે કે ખોટ છે પરંતુ એ આપણને ખૂબ વધારે પસંદગી મળી જાય છે ધેર ઇઝ અ લિટલ ટુ નોસ્ટરીશ ધ સોલ નોસ્ટરીશ એટલે પોષણ મેળવવું સોલ એટલે આપણો આત્મા આપણા આત્માને ફક્ત થોડી જ શાંતિ મળે છે વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સ્લેડમ કન્ટેન વિથ વોટ વી હેવ આપણે ઓલવેઝ હંમેશા શું કરીએ છીએ ડિઝાયર એટલે ઈચ્છા રાખીએ છીએ ઈચ્છીએ છીએ શેની ઈચ્છા રાખીએ છીએ ન્યૂ થિંગ્સ નવીન પ્રકારની વસ્તુની ઈચ્છા રાખીએ છીએ એન આર સ્લેડમ કોન્ટેન્ટ વિથ વોટ વી હેવ અને આપણી પાસે વોટ વી હેવ એટલે આપણી પાસે જે છે એ જ છે એમાંથી સ્લેડમ એટલે કે ભાગ્યે જ આપણને શું મળે છે કન્ટેન્ટ મળે છે એટલે કે સંતોષ મળે છે વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર હંમેશા આપણે વધુને વધુ ક્રેવ ઝંખના રાખીએ છીએ મોર વધુને વધુ મેળવવા માટેની ઈચ્છા રાખીએ છીએ વી આર નેવર સ્ટીલ ઓર એટરેસ્ટ આપણને ક્યારેય શાંતિ કે આરામ મળતો નથી અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન ઓન અવર રોંગ લાઇફસ્ટાઈલ અવર મેડિસિન આપણે જે દવાનો ઉપયોગ કરીએ છીએ મોર ક્વિક ફિક્સ એકદમ સામાન્ય છે કે ટુ કીપ અસ ગોઈંગ ઇન રોંગ લાઇફસ્ટાઈલ કે જે આપણે ખરાબ જીવન પદ્ધતિની અંદર ધકેલી દઈ છે એન્ડ રેરલી એડ્રેસ ટ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ અને રેરલી એટલે કે ભાગ્યે જ સ્લેડમ એટલે પણ ભાગ્યે જ રેરલી એટલે પણ ભાગ્યે જ એડ્રેસ બતાવે છે ટ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ કે આપણા જીવનની અંદર શું સમસ્યા છે એ સમસ્યાનું મૂળભૂત એકમ શું છે એની વર્તણૂક શું છે એ આપણને ભાગ્યે જ બતાવી શકે છે વી ટેક અ ક્વિક પીલ હોપિંગ ઢેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે આપણે બીમાર થઈએ છીએ કંઈક તકલીફ થાય તાવ આવે શરદી થાય તો આપણે શું કરીએ છીએ ક્વિક પીલ એટલે ગોળી લઈએ છીએ અને હોપિંગ આશા રાખીએ છીએ કે અવર પ્રોબ્લેમ વિલ ગો અવે કે આપણી સમસ્યા હવે જતી રહી છે બટ વી ડુ નોટ રેકોગ્નાઈઝ ધેટ આપણે પરંતુ એને ઓળખી શકતા નથી ઇટ મે ઓનલી બી અ સિમ્પન ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ સિમ્પન એટલે ફક્ત એક ચિહ્ન છે શું છે ઓફ એન એન્ડ ઇન લાઈફ કે જીવનની અંદર અસંતુલનતા પેદા કરવાનું આ એક ચિહ્ન છે કે આપણે કંઈક તકલીફ થઈ હોય ને એ તકલીફમાંથી આપણે સારા થઈ ગઈએ તે શું છે એક માત્ર એવું ચિહ્ન છે કે જેની મદદથી આપણે એવી આશા રાખીએ છીએ કે ચાલો આપણે દવા લીધી એટલે આપણે સારું થઈ ગયું હવે કાંઈ પ્રોબ્લેમ નથી પરંતુ આવું નથી આ તો એક જીવનની અંદર અસંતુલન માટેનું એક ચિહ્ન છે ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ કે આપણા માટે એક વોર્નિંગ લાઇટ કહી શકાય ચેતવણીની ગંદી કહી શકાય કે જેને આપણે ખરેખર ધ્યાનમાં લેવું જોઈએ આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચિસ હાર્મની વિથ નેચર સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેનમેન્ટ એઝ કી ટુ વેલ બિંગ કે આયુર્વેદ જે છે આયુર્વેદ એક એવો ઉપચાર જે છે કે આપણને આપણો ઉપચાર તો કરે જ છે પણ એની સાથે અધર હેન્ડ બીજી તરફ આપણે જોઈએ તો શું આપણને શીખવે છે ટીચિસ શીખવે છે આપણે હાર્મોની નેચર નેચર એટલે પ્રકૃતિ પ્રકૃતિ સાથે કઈ રીતે તાલમેલ મેળવવો કઈ રીતે પ્રકૃતિને આપણે અનુકૂળ થવું જોઈએ સિમ્પલિસિટી કઈ રીતે આપણે સાદાઈથી રહેવું જોઈએ એન્ડ કન્ટેનમેન્ટ એઝ કી ટુ વેલ બિંગ વેલબીંગ એટલે સારું થવા માટે તંદુરસ્ત થવા માટે અને સંતોષ મેળવવા માટેની આપણને ચાવી પણ આપણે બતાવે છે ઇટ શોઝ અસ હાઉ ટુ લિવ ઇન અ સ્ટેટ ઓફ ઇમબે સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફૂલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિઈંગ નોટ ઓફ હેવિંગ ઇટ શોઝ તું શું એટલે બતાવું તે આપણને બતાવે છે શું બતાવે છે કે હાવ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ કે આ રાજ્યની અંદર જીવનની અંદર કઈ રીતે આપણે સંતુલન મેળવવું જોઈએ જીવનમાં આપણે કઈ રીતે સંતુલન મેળવવું જોઈએ ઇન વેઝ ફૂલફિલમેન્ટ ઇઝ અ મેટર ફૂલફિલ્મેન્ટ એટલે પણ સંતોષ કન્ટેનમેન્ટ એટલે પણ સંતોષ કે ઇઝ અ મેટર ઓફ બિંગ કંઈક વસ્તુ આપણે મેળવીએ એની અંદરથી આપણે સંતોષ મેળવીએ છીએ નોટ ઓફ હેવિંગ હેવિંગ એટલે ભોગવવું કંઈક તૈયારનું મળી જાય ને એને આપણે ઉપયોગ કરીએ એના કરતાં કંઈક મેળવીએ એની અંદર વધારે શાંતિ છે એવું આપણને કહેવા માગે છે ઇટ કનેક્ટ્સ અસ વિસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિદિન અવર સેલ્ફ સો ધેટ વી કેન પરમાનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ કે ઇટ કનેક્ટ્સ તું કનેક્ટ એટલે જોડવું એ આપણને જોડે છે શેની સાથે વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી કે એન્ડ હેપીનેસ ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકતા કંઈ પણ વસ્તુ તૈયાર કરવાનું જાતે આપણે બનાવતા આપણને શીખવાડે છે એન્ડ હેપીનેસ અને એનામાંથી મળતી આપણને ખુશી વિધિન અવર સેલ્ફ કે આપણી અંદર કે જેથી સો દેટ વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ જેથી કાયમી ધોરણે આપણી અંદર જે સાયકોલોજીકલ સમસ્યા છે જે માનસિક સમસ્યા છે એ માનસિક સમસ્યા ઉપર ઓવરકમ એટલે એની ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ એની ઉપર આપણે જીત મેળવી શકીએ આયુર્વેદ પ્રોવાઈડ્સ અ રિયલ સોલ્યુશન ટુ ધ ટુ અવર હેલ્થ હેલ્થ પ્રોબ્લેમ વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લિવ થિંક એન્ડ ઓબ્ઝર્વ તો આયુર્વેદ જે છે એ આયુર્વેદિક આપણે દવા કરાવીએ તો આયુર્વેદ પ્રોવાઈડ પ્રોવાઇડ એટલે પૂરું પાડવું આયુર્વેદ પૂરું પાડે છે અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ આપણી જે હેલ્થ પ્રોબ્લેમ જે છે તંદુરસ્ત માટેની સ્વાસ્થ્ય માટેની જે સમસ્યા છે એ સમસ્યા માટેનો સાચો ઉકેલ આપણને પૂરો પાડે છે વિચ રિક્વાયર્સ કે તેની અંદર આપણે શેની જરૂર છે ટુ ચેન્જ હાઉ વી લીવ કે કેવી રીતે આપણે જીવીએ છીએ કેવી રીતે વિચારીએ છીએ અને કેવી રીતે નિરીક્ષણ કરીએ છીએ એ બધાની અંદર આપણે કઈ રીતે બદલાવ કરવો છે એ બદલાવ માટેનું આપણે ઇન્સ્ટ્રક્શન પૂરું પાડે છે હવે લેવલ ઓફ આયુર્વેદિક હીલિંગ હિલ એટલે ઉપચાર કે આયુર્વેદિક હિલિંગ કે આયુર્વેદિક ઉપચારના જે સ્તર જે છે બરાબર એ આપણને આપેલા છે આયુર્વેદ રેકોગ્નાઇઝ ફોર પ્રાઇમરી લેવલ ઓફ હિલિંગ કે આયુર્વેદ જે છે એકદમ પ્રાથમિક ધોરણે મૂળમાંથી એમ કહે તો શરૂઆતથી એના ઉપચારમાં તેના કારણો આપણને શોધી કાઢે છે એની અંદર પહેલું શું છે ડિસીઝ ટ્રીટમેન્ટ ડિસીઝ એટલે રોગ અને રોગની સારવાર પહેલાં તો રોગની સારવાર કઈ રીતે કરવી ડિસીઝ પ્રિવેન્શન આપણને જે રોગ થતા હોય એને કઈ રીતે આપણે અટકાવવા જોઈએ લાઈફ એન્હેન્સમેન્ટ જીવન વૃદ્ધિ કે જીવન વૃદ્ધિ આપણે કઈ રીતે કરી શકીએ એટલે કે જીવનની અંદર કઈ રીતે આપણે તંદુરસ્ત થઈ શકીએ અને અવેરનેસ ડેવલપમેન્ટ અવેરનેસ ડેવલપમેન્ટ એટલે આપણે જીવન તો જીએ પણ એની સાથે આપણી પાસે અવેરનેસ પણ હોવી જોઈએ જાગૃતતા કે માણસ સચેત હોવો જોઈએ કોઈ પણ બાબતની અંદર એમને તરત ખ્યાલ આવી જોઈએ તો એનો વિકાસ કઈ રીતે થાય એ પણ આપણા આયુર્વેદ શીખવે છે તો આની અંદર આપણે જોઈએ ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ બરાબર આપણને બધાને ખ્યાલ જ છે આપણે દવા ક્યારે લઈએ છીએ સારવાર ક્યારે કરાવીએ છીએ કે જ્યારે આપણે બીમાર થઈએ કે વેન વી ફોલ ઇલ કે જ્યારે આપણે બીમાર થઈએ ત્યારે જ આપણે મેડિકલ ટ્રીટમેન્ટ કરીએ છીએ સારવાર કરીએ છીએ ઇટ ઇઝ અ ફોર્મ ઓફ અ ડિસીઝ ટ્રીટમેન્ટ તો એ શું છે એને શું કહી શકાય એક ડિસીઝ ટ્રીટમેન્ટ એટલે રોગની સારવારનું એક સ્વરૂપ છે અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ડેટ હેઝ ઓલરેડી ઓકટ કે આપણે જે પણ સમસ્યા થઈ છે પરિસ્થિતિ જે આપણી છે સમસ્યા જે આપણી અંદર ઉદભવી છે એના માટેનો એક રિસ્પોન્સ છે એને પ્રતિક્રિયા આપવા માટેની આ એક ક્રિયા છે શું કઈ ક્રિયા છે તો કે ડિસીઝ ટ્રીટમેન્ટ રોગની સારવાર ઇટ એઈમ્સ એટ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન એનો એઇમ એમ એટલે એનો આશય એનો આશય શું છે એટ ફિક્સિંગ સારું કરવું સમથિંગ ઓલરેડી બ્રોકન આપણી અંદર કંઈક ખરાબ થઈ ગયું છે શરીરની અંદર કોઈ વીકનેસ આવી ગઈ છે એ વીકનેસને સારી કરવા માટેનો એક આશય છે હા જ્યારે ઇફ મેડિસિન બિ બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ મેગ મેડિસિન બિગિન્સ એટલે આપણે દવા લેવાની શરૂઆત કરીએ છીએ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ કે એ રોગની સારવાર કરવાની સાથે આપણે દવા લેવાની શરૂઆત કરીએ છીએ તો ઇટ ઇઝ અ ફેલ્યુલર તો એ આપણા માટે નિષ્ફળ છે એમ કહે છે કોણ કહે છે આયુર્વેદ કહે છે કે એ આપણા માટે નિષ્ફળ છે બિકોઝ કારણ કે ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ કારણ કે આ રોગ જે છે એ રોગ તો ખરેખર આપણને નુકસાન પહોંચાડી જ ચૂક્યો છે આપણને કંઈક તકલીફ થઈ છે તાવ એવો છે શરદી થઈ છે ખાંસી થઈ છે બરાબર આપણા શરીરમાં થાય એટલે એકવાર આપણને વીકનેસ આવી જાય ને વીકનેસ આવી જાય એટલે પછી એ વીકનેસને દૂર કરવા આપણને મિનિમમ એક વીક તો લાગે જ બરાબર ઓછી માંદગી હોય તો પણ મિનિમમ એક વીક તો લાગે જ બરાબર એટલે એમ કહે છે કે એ આપણા માટે ફેલ ગણી શકાય એટ ધીસ લાસ્ટ લાસ્ટેજ અંતે વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી અને જો આપણે પ્રોબ્લેમ ધીમે ધીમે વધી જાય આપણને સારું ન થાય તો આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી રહેતો પણ આપણે શું કરવું પડે છે એના માટેની દવા લેવી પડે છે અથવા તો આપણે સર્જરી કરવી પડે છે શસ્ત્રક્રિયા કરાવવી પડે છે એટલે કે ઓપરેશન કરાવવું પડે છે વિચ મે હેવ મેની સાઈડ ઇફેક્ટ ઇન ધ લોંગ રન અને લાંબા ગાળે એની ઘણી બધી સાઈડ ઇફેક્ટ આપણને થઈ શકે છે અ હાયર લેવલ ઓફ ફિલિંગ એમ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધ મેઇન ફેસ્ટ કે શું કહે છે કે હાયર લેવલ ઓફ ફિલિંગ કે ઉચ્ચ સ્તરનો ઉપચાર જે છે ઉપચારનો આશય જે છે બરાબર કોનો આયુર્વેદનો કે શું આશય છે કે પ્રિવેન્ટિંગ ડિસીઝ આ રોગને અટકાવે છે એટલે રોગને આપણા શરીર સુધી પહોંચવા જ નથી દેતા એટલું આપણું શરીરને તંદુરસ્ત રાખે છે રોગની સામે પ્રતિક્રિયા કરવા માટે આપણે સક્ષમ બનાવે છે એટલે એ રોગ આપણી સૌથી પહોંચી નથી શકતા બિફોર ધ મેઇન ફેસ્ટ એટલે એના જે આપણા ચિહ્નો દેખાય છે એ ચિહ્નોની પહેલાં જ આ રોગને અટકાવવા માટેનું કામ કરે છે ટુ રીચ ડીસ સ્ટેજ આ સ્તરે આપણે પહોંચીએ વી આઉટ ટુ કન્સાઈડર ડેથ તો આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ આપણા જીવનની જે હકીકત જે છે એ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ એન્વાયરમેન્ટ આપણે કયા પર્યાવરણની અંદર રહીએ છીએ એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન આપણે કેવા પ્રકારનું કામ કરી રહ્યા છીએ અને આપણી માનસિક સ્થિતિ કઈ છે આ દરેક વસ્તુનું આપણે દરેક બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર ઇન અવર ડેલી લાઇફ્સ કે આપણા જીવનની અંદર આપણે દૈનિક ક્રિયાની અંદર દૈનિક જીવનની અંદર જે રોંગ ફેક્ટર જે છે જે ખરાબ પરિબળો જે છે એક પરિબળોને આપણે મોસ્ટ એલિમિનેટ એટલે ચોક્કસ આપણે દૂર કરવા જોઈએ એલિમિનેટ એટલે કે દૂર કરવું કે એ દરેકને આપણે ચોક્કસથી દૂર કરવા જોઈએ ટુ સમ એક્સટન્ટ વી આર ઓલવેઝ સિક કેટલીક હદે વી આર ઓલવેઝ સિક આપણે હંમેશા બીમાર પડીએ છીએ ઘણી વાર એવું થાય છે કે આપણે વાતાવરણ એવું મળી જાય અથવા આપણું શરીર પછી એવું થઈ જાય કે આપણે હંમેશા બીમાર રહીએ છીએ બિકોઝ અવર લાઈફ ઇઝ અનસ્ટેબલ એનું કારણ શું છે કે આપણું જીવન જે છે જીવનશૈલી જે છે એ કેવી છે અનસ્ટેબલ છે અસ્થિર છે ધેર આર ઓલવેઝ સમ ડિસીઝ એટેકિંગ કે હંમેશા કેટલાક રોગો જે છે એ આપણી પર હુમલો કરવા માટે તૈયાર થતા હોય છે પર્ટીક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ કે મોટેભાગે આપણે રોગો ક્યારે થાય છે તો કે ચેન્જિંગ ઓફ સિઝન જ્યારે ઋતુ પરિવર્તન થાય છે શિયાળોમાંથી ઉનાળો આવે છે ઉનાળો બદલાઈને ચોમાસું આવે છે તો આ સમયે શું થાય છે કે આ રોગો જે છે આપણા પર હુમલો કરવા તૈયાર હોય છે કારણ કે આપણે એક તો વીક હોઈએ છીએ અને આ રોગો આપણી ઉપર તરત ઘર કરી જાય છે અથવા બીજી ક્યારે પરિસ્થિતિમાં તો કે ઇન ધ એજિંગ પ્રોસેસ જ્યારે આપણું જીવન જે છે જીવનની વૃદ્ધિ થઈ રહી હોય બરાબર દાખલા તરીકે બાલ્યાવસ્થામાંથી યુવા અવસ્થામાં આવે યુવા અવસ્થામાંથી કિશોરાવસ્થામાં આવે તો આવી રીતે આપણે જે એજિંગ પ્રોસેસ છે એની અંદર પણ આપણી ઉપર રોગો હુમલો કરવા માટે તૈયાર હોય છે હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ સ્વાસ્થ્ય એ એક એવી બાબત છે કે જેને આપણે સતત આપણે એડજસ્ટ કરવું પડે કે સતત આપણે એની ઉપર એડજસ્ટમેન્ટ કરવું પડે છે લાઈક નેવિગેશન ઓ શીપ ઓપોન્ડસી કે જેમ કે એક દરિયાની ઉપર એક વાહન ચલાવતો હોય બરાબર કેપ્ટન હોય તેમણે સતત ધ્યાન રાખવું પડે કઈ બાજુ લઈ જવું પડે છે ને સતત ધ્યાન રાખવું પડે એવી રીતે આપણા જીવનની અંદર પણ આ સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્યની બાબતમાં આપણે સતત ધ્યાન રાખવાની જરૂર છે અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કોન કોન આપણું હેલ્થ જે છે આપણું સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય એ એક સતત ચાલતું એક સતત કાળજીનો એક વિષય છે કે સતત આપણે એની ઉપર કાળજી લેવાની જરૂર છે આગળ જોઈએ ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હેન્સમેન્ટ લાઈફ એન્હેન્સમેન્ટ એટલે કે જીવન વૃદ્ધિ લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપી કે જીવન વૃદ્ધિની થેરાપી છે એટલે કે એનો ઉપચાર છે વિચ એમ ઇટ ઇમ્પ્રુવિંગ અવર વિટાલિટી એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર કે એનો આશય જે છે કે અવર વિટાલિટી આપણું જે જીવન વૃદ્ધિ જે છે એન અનેબ્લિંગ અસ ટુ લીવ લોંગર કે લાંબુ જીવન જીવવા માટે આપણને સમર્થ બનાવે છે ઇટ ડઝ નોટ મેરીલી પ્રિવેન્ટ ડિસીઝ એ ફક્ત મેરીલી માત્ર પ્રિવેન્ટ ડિસીઝ એટલે ફક્ત રોગોને અટકાવતું નથી બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી પરંતુ આપણને શું બતાવે છે ઇન્ક્રીઝ એટલે વધારું વધારું અવર પોઝિટિવ એનર્જી આપણી અંદર હકારાત્મક ઉર્જા કઈ રીતે વધે એ પણ આપણે એની સાથે બતાવે છે હાવેવર આયુર્વેદ એઇમ્સ એઝ એટ ક્રિએટિંગ હેલ્થ એવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ અસ લિવ લોંગર કે આયુર્વેદનો એમ શું છે આશય શું છે કે ક્રિએટિંગ હેલ્થ આપણું સ્વસ્થ છે સ્વાસ્થ્ય બનાવવું એટલે સ્વસ્થ આપણે બનાવવા તંદુરસ્ત બનાવવા એવોઇડિંગ ડિસીઝ એવોઇડ એટલે તાળવું ડિસીઝને રોગને અટકાવવા એન્ડ હેલ્પિંગ અસ ફિટ લીવ લોંગર અને લાંબુ જીવન જીવવા માટે આપણને મદદ કરવાનું એ જ આયુર્વેદનો મુખ્ય આશય છે હવે ચોથું લેવલ છે ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ કે આયુર્વેદનું ચોથું સ્તર જે છે એ કયું છે અવેરનેસ ડેવલપમેન્ટ છે એટલે જાગૃતતાનો વિકાસ છે ધીસ રિક્વાયર્સ અ સ્પિરિટ્યુઅલ એપ્રોચ ટુ લાઇફ સ્પિરિચ્યુઅલ એપ્રોચ એટલે કે આપણા અંદર જે આધ્યાત્મક શક્તિ છે બરાબર એ આધ્યાત્મક શક્તિની આપણા શરીરની અંદર જરૂર છે ટુ બી હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇટ ઇટ સેલ્ફ કે આપણે સ્વસ્થ રહીએ તો મહત્ત્વનું જ છે બરાબર આપણે સ્વસ્થ જ રહેવું જોઈએ બીમાર પડવું જોઈએ જ નહીં પરંતુ ફક્ત આપણે સ્વસ્થ રહીએ તંદુરસ્ત રહીએ એટલું મહત્ત્વનું છે નહીં હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ કે ફક્ત આપણે સ્વસ્થ રહીએ એટલું જ આપણા માટે પૂરતું નથી ઇટ ઇઝ નોટ ઇનફ મેરીલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ કે પ્રોલંગ એટલે લંબાવવું કે આપણે આપણું જીવન લંબાવતા રહીએ લાંબુ જીવન જીવીએ સો વર્ષ જીવીએ એકસો દસ વર્ષ જીવીએ પણ કાંઈ ન કરીએ એટલું મહત્ત્વનું નથી એન્ડ હેવ બેટર એનર્જી ટુ ધ થિંગ વી વોન્ટ અને આપણી પાસે બેટર એનર્જી સારામાં સારી ઉર્જા હોય ટુ ધ થિંગ વી વોન્ટ કે કોઈપણ કામ કરવા માટે કોઈપણ બાબત માટે આપણી જેટલી ઉર્જાની જરૂર છે એટલી ઉર્જા આપણી પાસે હોય એ જરૂરી છે વી આઉટ ટુ કન્સાઇડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી એન્ડ ફોર વાય કે વી આઉટ ટુ કન્સાયડર આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય કે આપણે શા માટે અને કોના માટે આપણી ઉર્જા જે છે ઉર્જાનો આપણે વ્યય કરી રહ્યા છીએ વાપરી રહ્યા છીએ આપણી પાસે ઘણી બધી શક્તિ છે તો એનો મતલબ એવો નહીં કે એ શક્તિ આપણે ગમે તે કામમાં વાપરી દઈએ કોઈ કારણ કોઈપણ કામ હોય એ દરેક કામ કરવા માટેની સ્પેશિયલ ટેકનિક હોય છે તો એ પ્રમાણે આપણે આપણી ઉર્જા જે છે એ ઉર્જાનો આપણે ઉપયોગ કરવો જોઈએ ધ ક્વૉલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી વિડુ કે આપણે જે પણ કાંઈ કામ કરીએ છીએ એ કામની અંદર આપણે ફક્ત કામ કરીએ એ મહત્વનું નથી પણ એ કામની જે ક્વોલિટી છે એની ગુણવત્તા જે છે ઓફ અવર અવેરનેસ એ આપણી જાગૃતતાને મદદથી જે આપણી ગુણવત્તા મળે છે એ એક રિઅલ ફ્રૂટ છે કે જે પણ આપણે કામ કરીએ એ કામ પાછળનું સાચું એક ફળ છે કે કંઈક કામ હોય એ કામને આપણે ટેકનિકથી કરીએ તો આપણને ખૂબ સારું લાગે પરંતુ એની પાછળ આપણે ગાંડાની જેમ મજૂરી કર્યા કરીએ તો એ આપણા માટે ખરાબ લાગે છે એટલા એમ કે છે કે કોઈ પણ કામ કરીએ એ કામની અંદર આપણે જાગૃતતા અને એની અંદર ગુણવત્તા હોય એ જ એક સાચું ફળ છે ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન આપણો એક અંતિમ લક્ષ્ય છે ધ ઇસેન્સ ઓફ વી રિયલ યાર કે ખરેખર આપણે કોણ છીએ એક કોણ છે એ આપણે જાણવા માટે આપણે ખરેખર તૈયાર રહેવું જોઈએ અવર અવેરનેસ ઇઝ ઇન ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અંટિલ વી ડાય કે આ અવેરનેસ જે છે જાગૃતતા છે માણસની અંદર જે ચેતના છે સભાનતા જે છે એ સભાનતા એક એવી વસ્તુ છે કે આપણી સાથે ક્યાં સુધી રહે છે કે અંટિલ વી ડાય કે જ્યાં સુધી આપણે મૃત્યુ ન પામીએ ત્યાં સુધી આ જાગૃતતા આપણી સાથે રહે છે એટલે જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી આપણી અંદર જાગૃતતાનો સતત વિકાસ થવો જોઈએ ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો એ સતત વિકસિત પામે છે ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન બરાબર કે ક્યાં સુધી જ્યાં સુધી આપણું મન જે છે અને આપણું શરીર જે છે એ જ્યાંથી ડિક્લાઇન એટલે કે નાશ ન પામે ત્યાં સુધી એ સતત આપણી પાસે ગ્રો કરતું રહે છે વધતું રહે છે ડઝ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ તો એ આપણા માટે જે એજિંગ પ્રોસેસ છે જીવનની જે વૃદ્ધિ થતી હોય એ જીવનની વૃદ્ધિની અંદર આ એક મહત્ત્વની બાબત કહી શકાય શું તો કે અવેરનેસ જાગૃતતા સતત આપણે કંઈક ને કંઈક નવું નવું શીખતા રહીએ છીએ દાખલા તરીકે આપણે દસમામાં ભણતા હોય તો દસમા કરતાં આપણે અગિયારમાં વહીએ એટલે આપણા મનનો થોડોક વિકાસ થાય એટલે આપણી અંદર જાગૃતતા વધે આપણે વધારે સચેત થઈ જાય તો આવી રીતે આ અવેરનેસ જે છે એ સતત આપણી અંદર વધતી રહે છે ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ અને આ આયુર્વેદનો એક મુખ્ય લક્ષ્ય છે અંતિમ લક્ષ્ય છે વિચ એમ જેનો આશય જે છે કે એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ શૉરો એન્ડ સફરિંગ કે કોઈ દરેક પ્રકારના દુઃખ અને દરેક પ્રકારની પીડામાંથી આપણને રિલીઝ કરવાનો એમનો મુખ્ય આશય છે એટલે કે મુક્ત કરવાનો આપણા જીવનમાં કોઈ દુઃખ ન રહે કોઈ પીડા ન રહે એ પીડાને દૂર કરવા માટેનું મુખ્ય કામ છે ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર થ્રુ અવેરનેસ એટલે સાચી જાગૃતતા એ શું છે તો કે અલ્ટિમેટ ક્યુર ક્યુર એટલે ઉપચાર અંતિમ ઉપચાર જે છે ફોર ઓલ સાયકોલોજીકલ ડિસોર્ડર કે દરેક પ્રકારના માનસિક રોગોનો ઉપચાર કરવો બરાબર એ જ એમનો એક અલ્ટિમેટ છે એમનું એક લક્ષ્ય છે બટ ટુ અન્ડરસ્ટેન્ડ પરંતુ આપણે સમજવું જોઈએ કે ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ્સ ફંક્શન કે સૌપ્રથમ આપણે આપણું મનને ધ્યાનમાં રાખવાનું છે અને મનનું જે ફંક્શન જે છે મનનું કાર્ય છે એ મનના કાર્યને પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે એટલું દરેક બાબતની આપણે સમજ મેળવવી જોઈએ વી હેવ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર આપણે જ્યાં છે ત્યાંથી આપણી શરૂઆત કરવી જોઈએ કે હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે ચાલો ભાઈ આ આપણે દવાખાનીની દવા લઈએ છીએ આપણા માટે બહુ સારું નથી પરંતુ જો આપણે આયુર્વેદિક દવા કરીએ તો એના મદદથી આપણે શું થશે કે આપણે જે સામે જે રોગો નજીક આવી રહ્યા છે એ રોગો સામે આપણે રક્ષણ મળશે એટલે આપણે ઘણો બધો ફાયદો થશે આપણે રોગ થશે જ નહીં તો આપણે આપણી અંદર વીકનેસ નહીં આવશે અને આપણું કામ જે છે એ સતત કામ આપણું અવિરત આગળ ચાલુ રહેશે ઇન ડિસ ડિરેક્શન અવર જર્ની પ્રસિદ્ધ પ્રસિદ્ધ કે એ દિશાની અંદર આપણી જે મુસાફરી છે આપણી જર્ની છે મુસાફરી એ આપણે જીવનની મુસાફરી છે જીવનની મુસાફરીને આપણે આગળ ચલાવવું જોઈએ બરાબર તો આની અંદર આપણને કીધું છે કે આયુર્વેદ જે છે આયુર્વેદ ની મદદથી આપણને ઘણા બધા ફાયદા થઈ શકે છે આપણા જીવનની અંદર કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટ થતી નથી તો આપણે ખરેખર એની તપાસ કરાવીને આપણા સારું જીવન જીવી શકીએ જીવનની અંદર સારી જાગૃતતા મેળવી શકીએ રોગો સામે આપણે અટકાવી શકીએ અને રોગોની સારવાર પણ કરી શકીએ એ માટે આપણે ખરેખર આયુર્વેદનો આપણે આભાર માનવો જોઈએ અને દરેક જણાએ આપણે આયુર્વેદને અનુસરવું જોઈએ કે જેથી કરીને આપણું જીવન જે છે એ ખૂબ સારી રીતે આગળ વધી શકે જય હિન્દ જય ભારત